નમસ્કાર, હું જીગર પ્રજાપતિ જીગરની વિદ્યા મંદિરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો વિષય છે સેલેરી એકાઉન્ટના સૌથી મોટા 6 ફાયદા. જો આપ સરકારી કર્મચારી હોવ અને આપની સેલેરી SBIના એકાઉન્ટમાં જમા થતી હોય તો આપના એકાઉન્ટને સેલેરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો, જેના સૌથી મોટા 6 ફાયદા આપ આ વિડીયોમાં જોશો. તો ચલો જોઈએ વિડીયો. સેલેરી એકાઉન્ટના ફાયદા જોઈએ તો સેલેરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે બીજા એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ હોવું જરૂરી છે, પરંતુ આમાં મિનિમમ બેલેન્સની જરૂર નથી. એટીએમ કાર્ડ પર વાર્ષિક ચાર્જ ફ્રી છે. સામાન્ય રીતે અલગ બીજા એકાઉન્ટમાં વાર્ષિક ચાર્જ હોય છે, જે ચાર્જ લાગશે નહીં. ચેકબુક ચાર્જ પણ ફ્રી છે. ચેકબુકનો પણ આપણે કોઈ ચાર્જ લાગશે નહીં. ઇન્સ્યોરન્સ ફ્રી. ઇન્સ્યોરન્સ પણ આમાં એક મોટો ફાયદો છે, જે આમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ફ્રી છે. એક્સિડન્ટમાં ડેથના કિસ્સામાં ઇન્સ્યોરન્સ ફ્રી છે, જેની વધુ માહિતી આપણે આગળ જોઈશું. SMS સુવિધા પણ આમાં ફેસિલિટી ફ્રી છે, જે આપણે કોઈ આનો ચાર્જ આપવાનો થતો નથી. અન્ય એકાઉન્ટમાં આનો ચાર્જ લેવામાં આવતો હોય છે, એ આપણો સૌથી મોટો બેનિફિટ છે. ઓડીની વાત કરીએ તો ઓડી એટલે ઇઝી ઓવરડ્રાફ્ટ. આપના આ સેલેરી એકાઉન્ટમાં તેની બે સેલેરી આસાનીથી લોન મળે છે, જે આપને 6 મહિનામાં 6 EMIમાં ભરપાઈ કરવાની રહે છે. તેના વિશે માહિતી આગળ જોઈશું. આ વિડીયો અંત સુધી જોશો, કારણ કે આપના સેલેરીના પ્રમાણમાં આપને ઓડી અને હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે, તેમના વિશે વધુ માહિતી આગળ છે. એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ પણ આપના સેલેરીના પ્રમાણમાં લાગુ પડે છે, જેના માટે વધુ વિગત હવે જોઈશું. સામાન્ય રીતે આપની કોઈ સેલેરી 5,000 થી 20,000 વચ્ચે હોય તો આ પેકેજને સિલ્વર પેકેજ નામ આપવામાં આવ્યું છે, જેમાં આપને બેનિફિટ મળે છે. તો સૌ પ્રથમ આ SBI એકાઉન્ટમાંથી SBI ATMમાંથી આપ એક જ દિવસમાં 40,000 ઉપાડી શકો છો, એ છે એક દિવસની લિમિટ. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સમાં આપણને 1,00,000 સુધી ઇન્સ્યોરન્સ મળે છે, જેનું કોઈ આપણે પ્રીમિયમ ભરવાનું રહેતું નથી, એ લાઈફ ટાઈમ ફ્રી મળે છે. ઓડીની વાત કરીએ તો ઓડી લોન પણ આપણને 2 સેલેરી જેટલી ઓડી ઓવરડ્રાફ્ટ મળે છે, વધુમાં 40,000 સુધી મળે છે, જે આપને 6 મહિનામાં 6 EMIમાં ભરપાઈ કરવાની રહે છે. ત્યારબાદ આપની સેલેરી જો 20,000 થી 50,000 સુધી વચ્ચે હોય તો તેને ગોલ્ડ પેકેજ એવું નામ અપાયું છે. આ અંતર્ગત આપણને SBIના ATMમાંથી 50,000ની લિમિટમાં એક દિવસમાં ઉપડવાની લિમિટ નક્કી કરવામાં આવી છે. આ એક દિવસની લિમિટ છે. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ આપને 5,00,000 સુધી મળે છે, જેના માટે કોઈ ચાર્જ નથી, લાઈફ ટાઈમ ફ્રી છે. ઓડીમાં 2 સેલેરી જેટલી લોન મળે છે, જે આપને 6 મહિનામાં ભરપાઈ કરવાની રહે છે, વધુમાં વધુ 75,000 સુધીની રકમ મળવાપાત્ર છે. જો આપની સેલેરી 50,000 થી 1,00,000 સુધી હોય તો તે પેકેટને ડાયમંડ નામ અપાયું છે. આ પેકેટને અંતર્ગત આપણને SBIના ATMમાંથી આપ એક દિવસમાં 50,000 ઉપાડી શકો છો. આ લિમિટ એક દિવસની છે. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સના કિસ્સામાં 5,00,000 સુધીનો વીમો મળે છે, એ પણ કોઈ પણ પ્રીમિયમ ભર્યા વગર, લાઈફ ટાઈમ ફ્રી છે.
ઓડીની લોનમાં આપણને 2 સેલેરી જેટલી મળે છે, વધુમાં વધુ 1.5 લાખ સુધી મળશે આ રકમ. 6 મહિનામાં 6 EMIમાં ભરપાઈ કરવાની રહેશે. જો આપની સેલેરી 1 લાખ કરતાં વધુ હોય તો તે પેકેજને પેટીનિયમ નામ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત SBI ATMમાંથી વધુમાં વધુ આપ 1 લાખ સુધી રૂપિયા ઉપાડી શકો છો. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સમાં આપને 10 લાખનો ઇન્સ્યોરન્સ મળે છે, કોઈપણ પ્રીમિયમ ભર્યા વગર. લાઈફ ટાઈમ ઇન્સ્યોરન્સ છે, ફ્રી. ઓડી ઓવરડ્રાફ્ટ એ 2 સેલેરી જેટલો મળે છે, ને જેમાં વધુમાં વધુ આપને 2 લાખ સુધી આ લોન મળી શકે છે. આ લોન આપને 6 મહિનામાં 6 EMIમાં ભરવાની રહે છે. જો આપ આ સેલરી એકાઉન્ટને ટ્રાન્સફર કરવા માગતા હો તો આપને ઓળખકાર પત્રક અથવા શાળાના આચાર્યનું લખાણ જરૂર પડશે. બીજું, પાન કાર્ડની નકલ. ત્રીજું, આધાર કાર્ડની નકલ. અને છેલ્લા 2 પગારની સ્લીપ જરૂર પડશે. આટલું લઈ આપણે આપણી શાખામાં, એકાઉન્ટની શાખામાં આટલા નકલ આપતા આપણું એકાઉન્ટ સેલરી એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ લાઈક ધીસ વિડીયો. બાય બાય.